ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવા માટેની સોનેરી તક. ગુજરાતમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી પ્રખરતા શોધ કસોટીનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવેલ છે. આ પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓએ ધોરણ નવમાં અભ્યાસ કરતો હોવો જોઈએ. વિદ્યાર્થીઓ તારીખ 6/12/2021થી 26/12/2021 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં પોતાના જવાબો OMR સ્વરૂપે આપવાના રહેશે. પરીક્ષાનું માળખું જોઈએ તો પ્રશ્નપત્રમાં ગુજરાતીના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે, અંગ્રેજીના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે, સામાજિક વિજ્ઞાનમાં 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે અને સામાન્ય જ્ઞાનના 10 ગુણના 10 પ્રશ્નો રહેશે. આમ પ્રશ્નપત્ર 1ના કુલ 100 ગુણ રહેશે, જેનો સમય 120 મિનિટનો રહેશે, એટલે કે 2 કલાકનો રહેશે. જ્યારે પ્રશ્નપત્ર 2ની વાત કરીએ તો પ્રશ્નપત્ર 2માં ગણિતના 40 પ્રશ્નોના 40 ગુણ, વિજ્ઞાનના 40 ગુણના 40 પ્રશ્નો અને માનસિક ક્ષમતાના 20 પ્રશ્નો 20 ગુણના રહેશે. આમ પ્રશ્નપત્ર 2 100 ગુણનું રહેશે અને તેનો પણ સમય 120 મિનિટ એટલે કે 2 કલાકનો રહેશે. પ્રશ્નપત્ર 1માં તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે, 1 પ્રશ્નનો 1 ગુણ રહેશે, પરંતુ ખોટા જવાબો માટે દરેક પ્રશ્ન દીઠ 1/3 ગુણ કાપવામાં આવશે. અભ્યાસક્રમની વાત કરીએ તો ધોરણ 9ના વિદ્યાર્થીઓની કક્ષા પ્રમાણેનો રહેશે. સમયની વાત કરીએ તો પ્રથમ પ્રશ્નપત્ર માટે 11:00 થી 1:00 રહેશે, જ્યારે બીજા પ્રશ્નપત્રનો સમય 2:00 થી 4:00 રહેશે. ફીના માળખાની વાત કરીએ તો આ પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે ફીનું માળખું જોઈએ તો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 100 રૂપિયા રહેશે. વિદ્યાર્થિનીઓ ST, SC અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓ તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ₹80 ફી ભરવાની રહેશે. પ્રોત્સાહનની વાત કરીએ તો પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 માટે કુલ 200 ગુણમાંથી પર્સન્ટાઇલ મુજબ 1000 વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા દરેક વિદ્યાર્થીઓને 1000 રૂપિયા પ્રોત્સાહક ઇનામ પ્રાપ્ત થશે. પરીક્ષાની તારીખની વાત કરીએ તો 7/2022ના રોજ પ્રખરતા શોધ કસોટી લેવામાં આવશે.
તો ધોરણ 9 માં અભ્યાસ કરતા હોશિયાર વિદ્યાર્થીઓએ અવશ્ય પ્રખરતા શોધ કસોટી ની પરીક્ષાનું ફોર્મ ઓનલાઈન ભરવું જ જોઈએ અને પરીક્ષા આપવી જ જોઈએ એવી મારી અંગત તમામને ભલામણ છે તો પરીક્ષા આપવા માટે થઈ જાઓ તૈયાર બેસ્ટ ઓફ લક થેન્ક યુ